સાજો આવી ગયો કેમ છો બેટા ફોન મૂકી આવ્યો તારા સાસુ કઈ કહેતા હતા હાલો એડે તો ઘણો કીધો ન કહેવાના બોલ પણ ઘણા કીધા પણ હું કઈ સામો નથી બોલું બધું સહન કરી લીધું બોલું મમ્મી ભાઈ છે ને બહુ ઊંડો પડે છે કે ભાઈ એને સાચી કહું આ બધા જે કામ છે ને તારી બહુ ને ચડાવવાના એની માં જ કરે છે એને મગજમાં ઝેર બધું ભરે છે કે આમ કરવાનું ના બધું છે ને ખોટી વસ્તુ શીખવાડે કે સાચી સલાહ તો દેતી જ નથી આ એની માની ઘેરે તો એક હારું ગરમ પાણી કરવાનું તપેલું નથી અને આયા એને કેટલી મોટાઈ ઠોકે છે એક દી ગીઝર બગડી ગયું એમાં તો કટલું સંભળાયું કટલો મોટો ઝઘડો કર્યો ની બધું ને સમજાવે ને ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું છે મમ્મી હવે મારે એને તેડવા જ નથી જવી ભલે એની મા પાસે એ સાહેબી ભોગવતી એટલે આપોઆપ અક્કલ આવી જાય અરે બેટા આપણે એવું ન કરાય આપણે આપણી ઇજ્જતનું જોવું પડે એને તો આપણા ઘરની ઇજ્જતની કાંઈ પડી નથી આ આમને ઇજ્જતનું આપણે જોતા આવ્યા છે ને એટલે આ બધા માથે ચડી ગયા છે એ લોકોને તો કાંઈ ઇજ્જતની પડી નથી અને આપણે ઘાબરો હાંચવીને બેઠી છે જાવા દેને ભાઈ કોને સમજાવે છો મમ્મી ને તો હંમેશા તું ને મમ્મી બે એક સરખા જ છો મને કાંઈ કહેવાનું નથી કરો છો એ કરવું હોય મમ્મી એક વાત કહું આ મને નથી લાગતું કે સંત દ્વારકા પહોંચે સાચી વાત તો એ જ છે કે આ લોકોને જે સંતાન નથી ને ત્યાં કઈક સાચો નિર્ણય લઈ લ્યો એક પછી બધું થયું ને તો બહાર કાઢવો ભાઈને મુશ્કેલ પડી જશે ઓલી તો છે ને રાજ કર્યા કરશે તમને હેરાન કરશે ના નહીં કરશે બે માં દીકરો સહન કરજો હું તો કઈ કરું એમ નથી મમ્મી મને તો શું કે ખબર છે કે કામ વાળી રાખી લો એટલે હું એને તો બેઠા બેઠા જ ખાવું હોય છે ને બોલો તારે કહેવાય ને મોઢે તારે માં નખરે આવે કામ વાળી કામ કરવા ત્યાં રાખો ને કે કામ વાળી ત્યાં કેમ નથી રાખી લેતા અહીંયા કઈ અમારે બધી સુખ સાહેબી નથી દેવાની વહુ કરીને લેવા છે ને કહેવાય નહીં મમ્મી હવે આ મન ખાટા થઈ જાય ને પછી સાચે રહેવામાં કઈ મજા નથી આવતી પણ હવે તમને જેમ યોગ્ય લાગે ને એમ કરીશું કઈ નહીં બેટા એને આપણે થોડો સમય તો આપીએ સુધરવાનો જો સુધરે તો ઠીક છે નકર પછી આગળ વિચારશું કે હું કરું ન કરું મમ્મી આવા લોકો છે ને ક્યારેય ન સુધરે હું તમે સુધરવાની વાત છો બેઠા છો કોઈ દી ન સુધરે કેવત છે ને કૂતરાની પૂંછડી વાકી એ વાકી ગમે એટલી જમીનમાં નાખો તો એ સીધી ન થાય વાકી જ રહે એવું છે આનું ખાતું જોજો તમે તમને એમ લાગે બેટા કઈ ઢીંગલા પોત્યાની રમત નથી કે જ્યારે ત્યારે ભેગા કરી દે ને જ્યારે ત્યારે નોખા કરી દે તો એને સમજવું પડે ને એની મમ્મી હારો એને આવી રીતે શીખામણ આપે એને નો ભાન પડે એની મામા ન હોય ને તૈયા દીકરીમાં ન હોય નકર માં હારી શીખામણ ન આપે શેટી મમ્મીની વાત એકદમ સાચી છે જો એ સુધરી જતી હોય તો એક તક આપવામાં શું વાંધો છે કાઈ નહીં મમ્મી હું એને એક ફોન કરી લઈશ જો એ આવવાનું કહે છે ને તો હું એને તેડી આવીશ ચાલો ફોન જ કરશે ખુશ સિયા બેટા હું શું કહું છું તને આ કેટલા દિવસ થઈ ગયા મેં તો તારી સાસરીમાંથી કોઈનો ફોન આવ્યો હોય ને એવું જોયું જ નથી જમાઈનો ફોન પણ આવે છે કે નથી આવતો તને સાચું કહું ને તા જમાએ છે ને સાવ અક્કલ વગરના છે કોઈ દિવસ તારી કોઈને કઈ પડેલી જ નથી આ તો હું છું કે મને મારી દીકરીની પડેલી છે સાચી વાત છે તારી મમ્મી તને એકને જ મારી પડી છે બાકી કોઈને મારી નથી પડી હું જ્યાં સુધી અહીંયા છું ને મમ્મી ત્યાં સુધી સુખી છું બસ બેટા તું ચિંતા ના કર જ્યાં સુધી તારી માં છે ને ત્યાં સુધી તને કોઈ દુઃખ નહીં પડવા દે સમજી ગઈ હા મમ્મી એટલે જ મને કઈ ચિંતા નથી નહીતર તો તમને ખબર છે અત્યારે હું રોઈ રોઈને અડધી થઈ ગઈ હોત આમ પણ મેં તો તને એ ઘરમાં પણ નાવી ને એ દિવસથી જોઉં છું તું દિવસે ને દિવસે સુકાતી જાય છે બાકી અહીંયા કેવી હતી સરસ મજાની ટાઈમ સર ખાઈ લેતી હસતી રમતી અને હવે તો તું મૂરઝાઈ ગઈ છે સાવ જો બેટા તને એક વાત કહી દઉં તારે તો છે ને હમણાં ત્યાં જવાનું જ નથી સમજી ગઈ એ લોકોને જો ગરજ હશે ને તો આવશે પૂછડી પટપટાવતા બાકી આપણે આપણી ગરજ નથી બતાવવાની સમજી ગઈ મમ્મી એ તો આવશે તે પણ એક વાત તો વિચાર કે આપણા ફોનની રાહ જોતા હશે તો આપણે કીધું તું ને
આપણે કીધું એટલે કઈ આપણે જ ફોન કરવાનો, એ લોકોને નથી ખબર પડતી, એ લોકોએ પણ કોલ કરવો જોઈએ. અને આ જમાઈ, જમાઈને નથી બુદ્ધિ કે બૈરી મારી પિયરમાં ગઈ છે તો મારે એને કોલ કરવો પડે, નહીં આવે તો ક્યાં જશે, તું મૂંઝાઈશ નહીં. અને આમે કે બાવળે બીજી છોકરી નથી બાંધી કે છોડીને લઈ જશે. મમ્મી ઈ તો હું સારી કહેવાય ને, એટલે હું એ ઘરમાં પડી છું છાની મણી કે તારા સંસ્કાર એવા. બાકી એને અત્યારે કોઈ બીજી છોકરી દે એમ જ નથી, દે એમ શું મળે એમ જ નથી. સાચી વાત છે તારી બેટા, આ તો મેં તને સંસ્કાર આપ્યા કે બેટા પડ્યું પાંડું નિભાવવાનું એટલે તું નિભાવે છે. બાકી તારી જગ્યાએ આજકાલની છોકરીઓ હોય ને તો ક્યારે નહીં એને લાત મારીને આવી ગઈ હોય. સાચી વાત છે મમ્મી, તોય ક્યાંય લોકોને ભાન છે કે આવી સરસ વહુ મળી છે, તોય નથી કઈ ભાન. સાચી વાત કહું ને તો મારે તો તને એ ઘરમાં દેવી જ નથી. પણ આ તારા બાપા એકની એક રડ પકડીને બેઠા હતા, અરે બહુ સરસ છોકરો છે, બહુ સારું ખાનદાન છે, મારી છોકરીને તો મારે ત્યાં દેવી છે એટલે મારે તને દેવી પડી. બાકી તો મને તો મીઠું એ ખાનદાન ગમતું નહોતું. અને જો હવે તું જ્યારે સાસરે જાય ને તો ત્યાં બધાની હું હરામ કરી દેજે તો આ તું મારી દીકરી કહેવા. અરે મમ્મી એમાં કઈ નહીં ઘટે, મારી માં તે મને તાલીમ આપી હોય એમાં કઈ થોડું ઘટે. અને હવે તો છે ને મારે જ કઈ દેવું છે કે મારી છોકરીને એની રૂમમાં એર કન્ડિશન જોઈએ, નહીતર મારી દીકરી આવશે નહીં, રહેશે નહીં. અને હા મમ્મી, તું છે ને આ કે છે એ આખો દિવસ મને ઘરમાં ઘરમાં રાખે છે, કોઈ દિવસ મને પિક્ચર જોવા લઈ ગયા નથી લઈ જતા. બીજાના જો ઘરવાળા દર રવિવારે પિક્ચર જોવા લઈ જાય, ગાર્ડનમાં લઈ જાય. અને કા બાળપણથી તારું સપનું હતું ફોરવીલ. આ તારા બાપાએ બાપ જિંદગીમાં ના વસાવી અને હવે આ તારો વર મળ્યો, એના માટે ઠેકાણા નથી. હવે મારી વાત સાંભળ, આ વખતે જઈને કે બધી માંગણી મૂકી દેજે વિના સંકોચે, સમજી ગઈ ને? હા મમ્મી હો, મારે ને કાર લેવાનું તો હવે કેવું જ પડશે. જે મોંઘી કાર ન લઈને તો ભલે સસ્તી કાર લેતા, પણ કાર લેવાની છે. અમારના આડોશ પાડોશમાં જેટલા રહીને બધા પાસે કાર છે, તો હું જોતી હોય તો મારો કેવો જીવ પડે. ના બેટા, તું જીવ ના પાડીશ હો, હવે તો એને કાર લેવી જ પડશે. તારો જીવ પાડે ને તો બિલકુલ ચાલશે નહીં. પણ અહીંયાથી જાય ને ત્યારે બધી ચોખવટ કરીને જવાનું છે. બાકી છો ને ભલે લટકે, હમણાં આપણે લટકવા જ દેવા છે, સમજી ગઈ ને? ને હમણાં જવાનું નામે ના લેતી, મજા કરે અહીંયા માના ઘરે રહેવા કોને મળે, નસીબદારને મળે. હા મમ્મી સારું, હવે ચાલો એની વાતો માનવામાં છે ને આપણા કામ પડ્યા રહેશે. તમે ઊભા થઈને સાક સુધારો, હું રાહત બનાવી નાખું. સારું હા.